नमस्कार, पादरा 24 न्यूज में आप सबनु हार्दिक स्वागत छे। समाचारों की शुरुआत करिए ते पहला नजर करीशु आज ना मुख्य समाचारों पर। बुलेटिन की शुरुआत करिए तो ट्रेनों मांथी निंद्राहीन मुसाफरो नो सामान चोरी करतो गठियो झड़पायो छे। पुलिसे 11,43,000 नो मुद्दा माल रिकवर कर्यो छे। ट्रेन में निंद्राहीन मुसाफरोनो सामान चोरी नासी छूटतो गठियो झड़पायो हतो। आरोपी पासेथी 11,43,000 नो मोटा माल रिकवर करवानी साथे त्रण गुनानो भेद उकेलायो छे। ट्रेन में निंद्राहीन मुसाफरोनी तकनो लाभ उठावीने चोरीनी घटनाने अंजाम आपता उत्तर प्रदेशना गठियाने पश्चिम रेलवे लोकल क्राइम ब्रांचनी टीमे झड़पी पाड़ी त्रण गुनानो भेद उकेल्यो छे। पुलिसे आरोपी पासेथी 11,43,000 उपरांतनो मुद्दा माल रिकवर करी अन्य प्रकारना वण उकेल्या गुनाओनो भेद उकेलवा आरोपीना रिमांडनी तजवीज हाथ धरी होवानुं जाणવા મળ્યું છે। છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન નિંદ્રાહીન મુસાફરોના કિંમતી સામાનની ચોરી થવાની ઘટનાઓ વધી છે। મુસાફરોની સુરક્ષા મુદ્દે પોલીસ પ્રશાસન સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે એક્શનમાં આવેલી પોલીસને આ પ્રકારની ચોરીની ઘટનાને અંજામ આપતા ગઠિયાને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ પ્રકારની ઘટનાને અંજામ આપતા ગઠિયાને ઝડપી પાડવા અલગ અલગ વિભાગના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સંયુક્ત ટીમ બનાવીને મિશનને અંજામ આપ્યો હતો। આરોપી ઉત્તર પ્રદેશનો હોવાની બાતમી મળતા જ પોલીસે કાફલો ઉત્તર પ્રદેશ રવાના થયો હતો, જ્યાં આરોપી પોતાના રહેણાંક સમયાંતરે બદલતો રહેતો હતો। આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે સતત 3 દિવસ અલગ અલગ વેશ ધારણ કરીને ખેતર, સ્થાનિક બજાર સહિતના સ્થળોએ વોચ ગોઠવી હતી। તે સમયે આરોપી એક લગ્ન પ્રસંગમાં પહોંચવાનો હોવાથી બાતમી મળતા જ પોલીસે કર્મચારીઓ ઉત્તર પ્રદેશના લલિતપુર પાસેના પનારી ગામે વોચ ગોઠવી હતી, આરોપીને ઝડપી પાડ્યો હતો। ગઈ તારીખ 8/2022 રોજ આ કામનો ફરિયાદી નયન જૈન ઇન્દોરથી મુંબઈ અવંતિકા એક્સપ્રેસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની વાપી સ્ટેશને આવતા એમની પાસે એક બેગ હતી। એ બેગ ગુમ થયેલી, જેમાં 8,67,500 દાગીના હતા અલગ અલગ કિંમતના। એના આધારે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલી। પોલીસ તપાસ દરમિયાન પોલીસ LCB ટીમ, RPF, ત્યાં લોકલ વાપી PSI, અમારા DIG સાહેબની સૂચના મુજબ અને અહીંયાથી પણ ઉપરી અધિકારીની સૂચના મુજબ ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજ, ફોન, એના અંગત બાતમીદારો, એનાથી ખાતરી કરતાં એક સસ્પેક્ટ મળી આવેલો અને એમાંથી એનું નામ રાકેશ આહિરવાર એ ફલિત થતાં અત્રેથી ટીમ અલગ અલગ બનાવીને બે ટીમો બનાવીને મોકલી આપી, એમાં વાપી PSI અને અમારા LCB PSI માણસો સાથે રવાના થયેલા। ત્યાં UPમાં લલિતપુર ગામે હોવાનું માહિતી મળતા અને અલગ અલગ એ લોકેશન ચેન્જ કરતો હોવાથી પોલીસે 3 દિવસ ત્યાં કેમ્પ કરેલો। ત્યાર પછી પોલીસને એવી બાતમી મળેલી કે આરોપી જે રાકેશ છે એ કોઈ લગ્નમાં જવાનો છે, એટલે પોલીસે લગ્નના પહેલાં ટેકનિશિયન બની અને એને 8-1 કલાક મહેનત કરેલી અને એ સમય દરમિયાન આવતા એને પકડી પાડેલો। પોલીસ આવતા એની પાસેથી આ જે ગુનાના કામે મુદ્દામાલ ગયો હતો એ 8,67,500 તેમજ અન્ય મોબાઈલ ફોન, એક વાપીનો ગુનો છે બીજો અને એક સુરતનો ગુનો છે, એ પણ એની પાસેથી મુદ્દામાલ રિકવર થયેલો। આ કામના આરોપીને લીગલી કાયદેસર કાર્યવાહી કરી અટક કરેલો અને એને નામદાર કોર્ટમાં રજૂ કરી અને 2 દિવસના એના રિમાન્ડ મેળવેલા। આ આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે એની પણ પૂછપરછ કરી રહ્યા છે। મીનવાઇલ પોલીસ જે 3 દિવસ ત્યાં UPમાં રોકાયેલી અને એ અવારનવાર MP UP બધા લોકેશન ચેન્જ કરતો હતો, તો પોલીસે અલગ અલગ ખેતરમાં ખેડૂત તરીકે કામ કરતા હોય, કોઈ ટેમ્પાવાળા હોય, કોઈ ટ્રાવેલર ટેમ્પો હોય, અલગ અલગ વેશ ધારણ કરી અને એને પકડવા કોશિશ કરેલી। એની મોડસ ઓપરેન્ડી એ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ અલગ રાજ્યોમાં ફરે છે, પણ ટિકિટ એની તપાસ ચાલુ છે। કોઈ જાનબાન લઈને જતા હતા એની એની લૂંટ ચાલે છે, એ ગાયબ કરી દીધું છે કે પછી કિલો એ વ્યક્તિ જ્વેલર છે, કોણ છે આ ફરિયાદી?
ફરિયાદી પોતે મુંબઈમાં રહે છે અને એની એક લોકલ જેમ બધા પેસેન્જરો પોતાનો સામાન લઈને જતા હોય છે એમ એ પણ પોતાના દાગીનાઓ સાથે એક બેગ લઈને જઈ રહ્યા હતા અને વાપી એ લોકોએ જાગ્યા ત્યારે એમની બેગ જણાયેલ નહીં। અત્યારે કિંમત વધારે હોય છે, સોનાના કડા છે, હાર છે, તો એટલી કિંમત થઈ જતી હોય છે। અહીંયાથી જે અમારી ટીમ ગયેલી એલસીબી ને વાપી પીએસઆઈ માણસો સાથે, તો ત્યાં આરોપી અલગ અલગ લોકેશન ચેન્જ કરતો હોવાથી પોલીસ ગમછા પહેરીને ત્યાં લોકલ પહેરવેશ ધારણ કરેલો, લોકલ ટેમ્પા છે, ટ્રેક્ટર છે, ખેડૂત છે, અલગ અલગ વેશ કરી અને પ્રયત્ન કરેલો, તેમ છતાં પકડાયેલો નહીં। પરંતુ પોલીસને પછી બાતમી મળી કે કોઈ લગ્નમાં આવવાનો છે પાનેરી ગામે, એટલે પોલીસે ત્યાં લગ્નમાં જે ડેકોરેશનમાં હોય એના ટેકનિશિયન બની અને 7-8 કલાક ત્યાં મહેનત કરેલી ટેકનિશિયન બનીને, અને મીન વાઇલ આરોપી આવતા એને પકડી લીધો વર્ણનવાળો સત્તાર વ્યક્તિ। એની તપાસ કરી રહ્યા છે, પણ હાલ પૂરતા એક સુરતનો અમારો મોબાઈલ ફોન છે અને એક વાપીનો છે, ટોટલ 3 ગુના ડિટેક્ટ થયા છે। એ નહીં, એની તપાસ ચાલુ છે, એના માટે રિમાન્ડ લીધેલા છે। એ સેલવાસમાં રહે છે આરોપી, મૂળ એ યુપીનો છે, લલિતપુરનો છે। સેલવાસમાં કંપનીમાં નોકરી કરે છે। હાલ પૂરતો એક જ મળી આવ્યો છે, એની તપાસ ચાલુ છે। શક્યતા ખરી, પણ હાલ કહી ના શકીએ, એની તપાસ એટલે રિમાન્ડ લીધા છે, દરેક મુદ્દા વાઇસ તપાસ કરવા માટે કે કયા કયા રાજ્યોમાં એ કામ કરે છે, એની સાથે બીજા કોઈ સંડોવાયેલા છે, બીજો કોઈ મુદ્દામાલ છે, કારણ કે આપણને ઓલરેડી 3 ગુના તો ડિટેક્ટ થઈ ગયા છે। વધુ એક સમાચાર પર વાત કરીએ તો કઠલાલમાં પહાડવાળી મસાણી માતાજીના મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી। કઠલાલ પહાડવાળી મસાણી માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવી હતી અને શોભાયાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો। કઠલાલમાં આવેલા પહાડવાળી મસાણી માતાજીના મંદિરે 5મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ધજા અર્પણ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં માતાજીની શોભાયાત્રા તેમજ હવન અને ભોજન પ્રસાદ તેમજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મસાણી માતાજીને ધજા અર્પણ કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ સમગ્ર કાર્યક્રમનો લાવો લીધો હતો। શોભાયાત્રા સહિતના આ પ્રસંગોમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા અને મસાણી માતાજીના દર્શન કરીને મહાપ્રસાદીનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી અને મસાણી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। વુડાના મહિલા અધિકારીને ધમકાવનાર આર્કિટેક્ટની ધરપકડ કરવામાં આવી છે। કારીલીબાગ પોલીસ સ્ટેશને અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વુડાના મહિલા અધિકારીને ધમકાવનાર આર્કિટેક્ટ ઝડપાયો। કારીલીબાગ પોલીસે આરોપી આર્કિટેક્ટની અટકાયત કરી। આરોપી આર્કિટેક્ટ કિરીટ પટેલને પોલીસ મથકે લાવવામાં આવે છે। વુડાના ટાઉન પ્લાનર રૂચિતા શાહે ફરિયાદ નોંધાવી હતી। કોરોના ટેસ્ટ કરાયા બાદ આર્કિટેક્ટની કરાશે ધરપકડ। આરોપી વુડા કચેરીએ હાજર હોવા છતાં 24 કલાકે અટકાયત કરવામાં આવી છે। આજે દિવસ દરમિયાન વુડા કચેરીમાં જ હાજર રહ્યો હતો આર્કિટેક્ટ। પોલીસ પણ વુડા કચેરીમાં હોવા છતાં નહોતી કરાઈ અટકાયત। શું ઘટના ઘટી અને શું છે? અમારા આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખની અત્યારે ધરપકડ કરવામાં આવી છે। કોઈના દબાણથી આ કાર્ય થઈ રહ્યું છે। અમારા આર્કિટેક્ટ એસોસિએશનમાં જે અમારા પ્રમુખની ધરપકડ થઈ છે તદ્દન નિયમ વિરુદ્ધ થઈ છે। અમારો કોઈ એવો 2 નંબરનું કોઈ કાર્ય નથી કે કોઈ બુટલેગર નથી કે જેની રાત્રે 9 વાગે ધરપકડ કરવી પડે। એવું કોઈ મોટી જાનહાનિ, એવો કોઈ મોટો બનાવ નથી બન્યો કે રાત્રે 9 વાગે એમને લઈને આવવા પડે। પરંતુ કેટલાક એવા અધિકારીઓ પોતાના પાપ છુપાવવા માટે, પોતાના અધિકારીઓએ ખોટા કામ કરેલા છે છુપાવવા માટે, દબાવવા માટે આ કાર્ય કરાવડાવવામાં આવેલું છે। એ અમે તદ્દન ચલાવવામાં નહીં આવે। જેટલા પણ અધિકારીએ વડોદરા કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ તથા ગુડા કચેરીમાં કરોડોનું જે નુકસાન કરેલું છે અને પબ્લિકને હેરેસમેન્ટ થયેલું છે એ બધા કંપાઉન્ડો અમે બહાર લાવીશું। શું નામ છે? દીપક અંબાણી। વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા ગાય સર્કલ પાસે જૈનોના ધર્મગુરુની રોડ પર લગાવવામાં આવેલી તકતી પર કોઈ અસામાજિક તત્વ દ્વારા સ્પ્રે છાંટવાની ઘટના સામે આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળી છે।
आज रोज अकोटा गाय सर्कल पर जैनोना धर्मगुरु महाप्रभुजी वल्लभ आचार्य मार्ग की तख्ती लगावामां आवी हती, जेना पर केटलाक असामाजिक तत्वों द्वारा स्प्रे मारीने MSM लखवामां आव्यु होवानी घटना सामे आवी छे, जेनी जाण वैष्णव समाज अने जैन समाज में थता दुखनी लागणी व्यक्त करवामां आवी हती अने विरोध जोवा मळ्यो हतो। अकोटा गाय सर्कल पासे एक तरफ जैन देहरासर छे अने बीजू बाजू में हवेली आवेली छे, एनी वच्चे जे सर्कल छे त्यां महा प्रभुजी वल्लभाचार्य जी ની એક તકતી લાગી છે। તકતી પર કોઈક અટકચાળા તત્વોએ વડોદરા શહેરની શાંતિમાં પલીતો ચાપનારા ચાપવા ઈચ્છનાર તત્વોએ એના પર કોઈક સ્પ્રે માર્યો છે અને એના પર કંઈક લખાણ કર્યું છે। હું એવું કહું છું કે આ જાહેર માર્ગ છે, ચાર રસ્તાવાળો માર્ગ છે, ત્યાં ચારે બાજુ CCTV છે। પોલીસે જાતે જ ફરિયાદ કરી આવા CCTVના આધારે પકડવા જોઈએ। વડોદરા શહેરમાં આટલા બધા CCTV કેમેરા છે તો શું આવા તત્વોને પકડવું સરળ વાત નથી? પરંતુ હજુ સુધી કેમ નથી પકડાતું આ એક શંકાનો વિષય છે, ચિંતાનો વિષય છે। કારણ કે CCTVનો આટલો બધો ખર્ચો કર્યા પછી ને વડોદરા શહેરમાં આટલા બધા અધિકારીઓ હોય, આટલા બધા બાહોશ પોલીસ અધિકારીઓ હોય અને છતાં પણ વડોદરામાં આવા તત્વો આવું અટકચાળાગીરી કર્યા કરે, આ કેવી રીતે ચલાવી લેવાય? હું આપના માધ્યમથી વડોદરા પોલીસ કમિશનરને એક વિનંતી કરું છું કે તમારા જે કોઈ તમારા હાથ નીચેના જે બાહોશ અધિકારીઓ છે એના દ્વારા આ CCTVના કેમેરાના આધારે આવા તત્વોને જેર કરવા જોઈએ, આના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવા લોકો વડોદરામાં સંસ્કારી નગરીની સંસ્કારિતાને લજ્જવવા કોઈ પ્રયત્ન ન કરે એની ચિંતા કરવી જોઈએ અને આપણા સૌની પણ આ ફરજ છે। વડોદરા શહેરથી વધુ એક સમાચારો મળી રહ્યા છે। વડોદરા શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખે બેંકના લોકરમાં મૂકેલા દાગીના ગુમ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત સ્વામીના 50 તોલા સોનાના દાગીના બેંકના લોકરમાંથી ગાયબ થતા મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। હવે બેંકના લોકરમાં મૂકેલા દાગીના પણ સુરક્ષિત નથી। શહેરના માજલપુર વિસ્તારમાં આવેલા દેવશ્રી પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત સ્વામીએ ગત તારીખ 9 ડિસેમ્બરના રોજ તેમના પત્ની અને પુત્ર કેનેડા જવાના હોવાથી તેમણે ગત 7 ડિસેમ્બરના રોજ લાલબાગ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લાલબાગ શાખા ખાતે ભરત સ્વામી તથા તેમના ધર્મપત્ની શીતલ ભરતભાઈ સ્વામીએ સાથે બેંકમાં જઈ 50 તોલા દાગીના બેંકના લોકરમાં મૂક્યા હતા। જોકે હાલ એક પ્રસંગ હોવાથી તેઓ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ જ્યારે તેઓ બેંક ખાતે દાગીના લેવા પહોંચ્યા ત્યારે બેંકના લોકરમાંથી તેમના દાગીના ગાયબ હતા। ત્યારે તેઓએ બેંકના મેનેજરને રજૂઆત કરી હતી ત્યારે તેઓએ બેંક તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો, સાથે જ CCTV ફૂટેજ પણ બતાવવા કે આપવાની ના પાડી હતી। ત્યારે આ બાબતે તેમણે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ અંગે આજે શીતલબેન ભરતભાઈ સ્વામીએ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી। જ્યારે આ ઘટના અંગે બેંક મેનેજરનો સંપર્ક કરાતા તેમના જણાવ્યા અનુસાર આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તેમ જણાવી મીડિયા સમક્ષ કંઈ પણ કરવાનો ઇનકાર કર્યો હતો। ઘટના શું બની છે, ક્યાંની છે? ઘટના વડોદરાની છે, લાલબાગ SBI બ્રાન્ચની છે। 8 ડિસેમ્બરે મારે કેનેડા જવાનું હતું, તેથી હું 7 ડિસેમ્બરે બેંકમાં બધા જ દાગીના મારા હું અને મારા પતિ ભરત સ્વામી મૂકવા ગયા હતા અને અત્યારે કાલે મારી વહુને ત્યાં પ્રસંગ છે, મારા ભાઈને ત્યાં જનોઈ છે, એટલે અમે બેંકમાં લેવા ગયા તો પાઉચ એકદમ હલકું હતું, અંદર જાણે કંઈ વજન જ ના હોય। પછી આવીને અમે જોયું તો અંદરથી 50-60-70% દાગીના બધા મારા ગાયબ હતા। પછી હું ને મારો દીકરો તરત ફરી બેંકમાં ગયા, ફરી બધું લોકર ચેક કર્યું તો અંદર કોઈ પ્રકારના દાગીના નહોતા। પછી અમે મેનેજરશ્રીને મળ્યા તો એમણે એવું કીધું કે આમાં અમે શું કરી શકીએ, આવું થાય નહીં, આમ નહીં। મેં કીધું થયું છે, થાય નહીં, નહીં થયું છે આ વસ્તુ, અને મેં કીધું હું અહીંથી ગઈ નથી, અહીંયા જ છું અને અહીંયા મૂકવા આવી હતી, અને આ દાગીના તો આટલા કંઈ રોજ કોઈ ઘરમાં રાખે નહીં, છતાં પણ માનતા જ નહોતા। પછી અમે એમને કીધું, એમની જોડે વાતચીત કરી, પછી મારા મિસ્ટરને બોલાયા અને એમણે બધી વાતચીત કરી છે અને આગળ પોલીસ કાર્યવાહીને બધું એ મારા મિસ્ટર અને મારા છોકરાઓ મળીને
કરી રહ્યા છે, પણ મારા દાગીના SBI બેંક માંજલપુર બ્રાન્ચ લાલબાગ એમાંથી ગયા છે એ વાત 1001% સાચી છે. કેટલા દાગીના છે? મારા 50 તોલાના દાગીના ગયા છે. મારા 8 તોલાની બંગડીનો સેટ હતો, પછી મારા મિસ્ટરનું બ્રેસલેટ હતું, મારું બ્રેસલેટ, મારો બાજુબંધ, મારા પિયરથી આપેલા મને લગ્નમાં સેટ, એ મારા સાસરીનો સેટ, પ્લસ અમે દુબઈ ગયા હતા ત્યાંથી હું ઘણા બધા સેટ લાવી હતી, એ મારા બાળકોને બેઉને મારા પિયરમાંથી મારી મમ્મીએ આપેલી સોનાની ચેનો અને બીજી ઘણી નાની મોટી વસ્તુઓ મળીને 50 તોલા જેવું મારું સોનું ગયું છે, અને એ બેંકમાંથી જ ગયું છે, એ બેંકવાલાઓની જ ભૂલ છે. શું નામ છે આપનું? મારું શીતલ ભરતસ્વામી. વસ્તુ એવી હતી કે કાલે બપોરે હું જસ્ટ ઘરે આવ્યો હતો એટલે મમ્મીએ મને બોલાવ્યો કે ભાઈ ડેડીએ દાગીનાનો બોક્સ જે છે એમાંથી કંઈક બીજું લાવ્યા છે, એટલે આપણે કદાચ બેંક પાછું જવું પડશે. બધું વાંધો નહીં, આપણે જે 12:30 જેવું ગયા હતા, 12:34 મારું રજીસ્ટર બુકમાં એન્ટ્રી છે, મેં જાતે કરી હતી, મમ્મીની સહી હતી. એટલે જ્યારે અમે ત્યાં બોક્સ ખોલ્યું ત્યાં અમને ખબર પડી કે આ દાગીના ઓછા છે, એટલે અમે કદાચ એવું લાગ્યું મમ્મીને કે કદાચ આપણે પાછા જઈએ, ડેડી લાવ્યો હોય એમને ફરીથી ચેક કરીએ, ચકાસીએ એમ જ ના રહી ગયો હોય. એમ કરતાં કરતાં ઘરે આવ્યા, એમનો બી રિસેસ SBIમાં રિસેસનો ટાઈમ થયો, મમ્મીને ખબર પડી કે આ બધું ઓછું થઈ ગયું છે, એટલે અમે SBI બેંકમાં ગયા, આખું અમારું લોક ફંફોડ્યું, બધું જ ચેક કર્યું, એમાંથી એકે વસ્તુ કંઈક જે ગયા બધી એમાંથી કંઈ દેખાયું નથી, ખાલી જે નાના મોટા ચાંદીના વાસણો હતા એ જ દેખાયા. અમે મેનેજરને કમ્પ્લેન કરી કે ભાઈ આવો સીન થયો છે, અને ડેફિનેટલી બેંકમાંથી જ થયો, કારણ કે મમ્મી ડેડી સિવાય કોઈને એક્સેસિબિલિટી છે નહીં, હું હોય, મારો ભાઈ હોય કે મારી વાઈફ હોય, કોઈને એક્સેસિબિલિટી નથી તો કોણ આવ્યું? એમને એક્સેસિબિલિટી આખી રજીસ્ટર બુકની કઢાઈ, એમાં બી ખબર પડે કે 7 ડિસેમ્બરના મમ્મી ડેડી ગયા હતા મૂકીને 15 ફેબ્રુઆરી, એટલે ગઈકાલે એ લોકો પાછા ગયા હતા લેવા, એના એ દરમિયાન વચ્ચે કોઈ આવ્યું નથી, તો વસ્તુ જાય ગઈ. અમે કમ્પ્લેન કરી મેનેજરને, અમે કીધું અમને CCTV પ્રોવાઈડ ફૂટેજ પ્રોવાઈડ કરો તો અમે બી જોઈએ કે કોણ આવ્યું છે કોણ નહીં, તો કે એ બધું અમે ના આપી શકીએ, થોડોક એમનો વર્તન રૂઢ હતો, નો આપણે માનીએ છીએ. એટલે પછી પપ્પાને બોલાયા, પપ્પા થકી એમને બી વાત કરી, એમને બી એવું જ કીધું કે તમારે જે આગળ કાર્યવાહી પોલીસ થકી કરાવો એ કરાવો, અમારા એન્ડથી તો કોઈ તકલીફ છે નહીં. એટલે અમે પોલીસ કાર્યવાહીને પટેલ સાહેબ કરીને આઈ થિંક PI હતા, એમને બધું રાઇટર પાસે લખાવડાયું ને એમને બધી જાણ કરી છે, એમને એકાદ દિવસનો સમય માંગ્યો છે કે અમે કરીએ છીએ અમારી રીતે, પછી તમને જણાવીશું. લોકર ખોલ્યું ત્યારે બેંકના કોઈ કર્મચારી કે અધિકારી સાથે હતા? એ તો ઓલવેઝ હોય છે, કારણ કે આઈ થિંક બે જાણ કરી કે અહીંયા નથી, એ તો પ્યુન હોય છે ને, એટલે એમને જાણ કરીને કંઈ મતલબ નથી. ના, મેં તરત કીધું. હા, તો બી એટલે જે પેલા રજીસ્ટર્ડ બુક જે હેન્ડલ કરતો હોય છે એ એક મેડમ બેસ્યા હતા, એ એમને જાણ કરી હતી, એમને કીધું એ તમે મેનેજરને મળો ને એમને વાત કરો, એટલે એમને બી કંઈક ઇન્ટરેસ્ટ નહોતો દેખાડ્યો એમાં. શું નામ છે આપનું? ચૈતન્ય ભરત સ્વામી. રાધનપુર નગરપાલિકા દ્વારા 7 વોર્ડમાં વારાફરતી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના માર્ગદર્શન નીચે રાધનપુર નગરપાલિકાના નવા વરાયેલા કારોબારીના ચેરમેન હરદાસભાઈ આહિર અને સેનેટરી ચેરમેન અહેમદભાઈ ગાંચીના ઉપસ્થિતિમાં રાધનપુર લાટી બજાર મેન બજાર પાણીના ટાંકા પાસેથી જાતે ઊભા રહીને રાધનપુરની સાફ સફાઈ માટે GCB અને ટ્રેક્ટર મારફતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા ચૂંટાયેલા કારોબારી ચેરમેન અને સેનેટરી ચેરમેન દ્વારા સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો દ્વારા રાધનપુર સ્વસ્થ અને ચોખ્ખું રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાધનપુર નગરની અંદર આપ ચેરમેન બન્યા છો, એના પછી ઝડપથી સાફ સફાઈ થઈ રહી છે, શું કહેવા માગો? માન્ય ધારાસભ્યની સૂચના મુજબ દરેક વિસ્તારની અંદર ગટર અને સફાઈના પ્રશ્નો હતા, એને તાત્કાલિક ધોરણે માન્ય ધારાસભ્યની સૂચના મુજબ GCB આખો દિવસ રાખી 4 ટ્રેક્ટર તેમજ અહેમદભાઈ ગાંચી સેનિટેશન ચેરમેન સતત સવારથી મારી સાથે છે, અને હાઈવે તેમજ પોસ્ટ ઓફિસ જોડે મોટા ઢગલા થઈ ગયેલા હતા, તાત્કાલિક ધોરણે આ ઢગલાઓનો અમે નિકાલ કર્યો છે, અને આવી ગટરો ચોક્કબ હતી એ ગટરો પણ અમે તાત્કાલિક ધોરણે નિકાલ કર્યો છે, અને આવનારા દિવસોની અંદર સફાઈનું કામ ખૂબ જોશમાં ચલાવશું એની ખાતરી હતી. કેટલા વોર્ડની અંદર? તમામ વોર્ડની અંદર અત્યારે પડતી મુશ્કેલીઓ જબરજસ્ત, સફાઈની અંદર કામમાં રૂકાવટ હતો, એ રૂકાવટ દૂર કરી અને તમામ મજૂર તેમજ શાખાના લાગતા કર્મચારીઓ
આપણે દોડતા કર્યા છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર રાધનપુરની સફાઈ પર સુધારો આવશે. શું નામ છે આપનું? કારોબારી ચેરમેન. સમી તાલુકાના વઢિયાર પંથકમાં ખોડિયાર ધામ મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમી તાલુકાના વઢિયાર પંથકના ઐતિહાસિક અને પૌરાણિક આવેલા ખોડિયાર ધામ વરાણા ખાતે યજ્ઞનું આયોજન કરાયું હતું. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના પુત્ર દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ યજ્ઞની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્યના પુત્ર તેમના પરિવાર સાથે યજ્ઞમાં જોડાયા હતા. દર માસની પૂનમ એ વેરાણા ખોડિયાર ધામ ખાતે યજ્ઞ કરવામાં આવે છે. એક વર્ષ સુધી દર મહિનાની પૂનમે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય દ્વારા કુળદેવી વરાણા ખોડિયાર ધામ ખાતે યજ્ઞ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજ રોજ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખોડિયાર ધામ ખાતે સમગ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. વધુ એક સમાચારો પર વાત કરીએ તો મહુવા પાસે આવેલી કેનલમાં હત્યા કરીને લાશને કેનલમાં ફેંકવાની આશંકાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. મડોદરા પાસે હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેંક્યાની આશંકાને લઈને પોલીસે શોધખોળ હાથ ધરી છે. પાટણ જિલ્લાના સાતનપુર તાલુકાના મડોદરા ગામ પાસેથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં પાટણ જિલ્લાના સંકેશ્વર તાલુકાના બિલિયા ગામના શંકરભાઈ ગજ્જર નામનો વ્યક્તિ મહેસાણા ખાતે રહેતો હોય તે ગુમ થતા સમી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા સમી પોલીસે ટેલિફોનિક મોબાઈલ લોકેશનના આધારે સાંતલપુર તાલુકાના મડોદરા ગામ પાસે શોધખોળ હાથ ધરી એક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુમ થયેલ યુવાનને નર્મદાની કેનાલમાં ફેંકી દીધો હોય તેવી વાતને લઈને સાંતલપુર પોલીસ અને સમી પોલીસ દ્વારા નર્મદા કેનાલમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લઈને ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વધુ એક સમાચારો રાધનપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. રાધનપુરમાં પાણીની કેનાલોમાં ઓવરફ્લો થવાની અને ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે અવારનવાર કેનાલો તૂટવાનો અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાધનપુર પંથકમાં કેનાલો તૂટવાનો અને ઓવરફ્લો થવાનો સિલસિલો યથાવત. કુતાનસરી અમીરપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ ઓવરફ્લો થતાં લીકેજ થઈ છે. કેનાલ લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. કેનાલની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયું હોવાની ઘટના સામે આવી છે. ફરી એક વખત સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા છે. ઓક્સિજનનું લેવલ ઘટતા માછલીઓના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વડોદરાના સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓએ તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. જવાબદાર સામે પગલાં લેવાની માંગ પણ કરવામાં આવી છે. વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીઓના મોત નિપજવાની ઘટનાઓ સામે આવે છે. વિતેલા વર્ષે જુલાઈ મહિના દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હતા, તો મોટી સંખ્યામાં માછલીઓના મોત નિપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. તેવી જ ઘટના ફરી એક વખત સર્જાઈ છે. સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓએ તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી હતી. આ અંગે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના અગ્રણી રાજેશભાઈ ભાવસારે જણાવ્યું હતું કે સુરસાગર તળાવમાં ઓક્સિજન પંપ બંધ હોવાને કારણે આ ઘટના ઘટી છે. માછલીઓના મોત નિપજવા પાછળ ઓક્સિજનનું ઘટેલું સ્તર જવાબદાર છે, જેથી બેદરકારી દાખવનાર અધિકારી તથા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના પગલાં ભરવા માટે માંગ કરવામાં આવી છે. આજરોજ ફરીથી કોર્પોરેશનની લાપરવાહી સામે આવી છે કે સુરસાગર તળાવમાં આજે ફરીથી ઘણી માછલીઓના મૃત્યુ થયા છે. જે બી આની સામે કોન્ટ્રાક્ટર હોય કે જે બી અધિકારી હોય એની સામે કડક કાર્યવાહી કરવા હું મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરીશ. કારણ કે એના મેન્ટેનન્સનું જેને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને ઓક્સિજન પંપ આજે બી બંધ હતો એને કારણે ઘણી માછલીઓનું મૃત્યુ થયું છે. જાડી ચામડીના છે કે આ મૂંગા જીવની હત્યા કરી રહ્યા છે. આ સુધરશે નહીં અને જો નહીં સુધરે તો અમે ઉપર સુધી આગળ કાર્યવાહી કરવા માટે મજબૂર થશું. અમે જ્યારે સ્થળ પર ગયા અને જોતા ઓક્સિજન પંપ બંધ હતો એવી જાણ કોર્પોરેશનને થતાં તુરંત જ ઓક્સિજનનો પંપ ચાલુ કર્યો. માટે ફરીથી એકવાર અમે વિનંતી કરીએ છીએ કોર્પોરેશનને કે હજુ જાગો અને મૂંગાજીવની થતી હત્યા બંધ કરો. રાજેશ બાવસાર, ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા. અગાઉ તમે કોઈ રજૂઆત કરી હતી ખરી? અમે ઘણીવાર રજૂઆત કરી છે. આ એક પહેલી વાર બનાવ નથી, આ ઘણીવાર આવા કિસ્સા થતા રહ્યા છે. માટે ફરીથી અમે કહીએ છીએ, નહીંતર અમે
કોઈ ઉચ્ચ પગલું લેવા મજબૂર થઈશું। વડોદરા શહેરથી વધુ એક સમાચારો મળી રહ્યા છે। વડોદરા શહેર ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખે બેંકના લોકરમાં મૂકેલા દાગીના ગુમ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। શહેરના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતસ્વામીના 50 તોલા સોનાના દાગીના બેંકના લોકરમાંથી ગાયબ થતા મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। હવે બેંકના લોકરમાં મૂકેલા દાગીના પણ સુરક્ષિત નથી। શહેરના માજલપુર વિસ્તારમાં આવેલા દેવશ્રી પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહેતા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરત સ્વામીએ ગત તારીખ 9 ડિસેમ્બરના રોજ તેમના પત્ની અને પુત્ર કેનેડા જવાના હોવાથી તેમણે ગત 7 ડિસેમ્બરના રોજ લાલબાગ ખાતે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લાલબાગ શાખા ખાતે ભરત સ્વામી તથા તેમના ધર્મપત્ની શીતલ ભરતભાઈ સ્વામીએ સાથે બેંકમાં જઈ 50 તોલા દાગીના બેંકના લોકરમાં મૂક્યા હતા। જો કે હાલ એક પ્રસંગ હોવાથી તેઓ તારીખ 15 ફેબ્રુઆરીના રોજ જ્યારે તેઓ બેંક ખાતે દાગીના લેવા પહોંચ્યા ત્યારે બેંકના લોકરમાંથી તેમના દાગીના ગાયબ હતા। ત્યારે તેઓએ બેંકના મેનેજરને રજૂઆત કરી હતી ત્યારે તેઓએ બેંક તરફથી યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો। સાથે જ સીસીટીવી ફૂટેજ પણ બતાવવા કે આપવાની ના પાડી હતી ત્યારે આ બાબતે તેમણે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। આ અંગે આજે શીતલબેન ભરતભાઈ સ્વામીએ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત માહિતી આપી હતી। જ્યારે આ ઘટના અંગે બેંક મેનેજરનો સંપર્ક કરાતા તેમના જણાવ્યા અનુસાર આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે તેમ જણાવી મીડિયા સમક્ષ કંઈ પણ કરવાનો ઇનકાર કર્યો હતો। ઘટના શું બની છે, ક્યાંની છે? ઘટના વડોદરાની છે, લાલબાગ SBI બ્રાન્ચની છે। 8 ડિસેમ્બરે મારે કેનેડા જવાનું હતું, તેથી હું 7 ડિસેમ્બરે બેંકમાં બધા જ દાગીના મારા હું અને મારા પતિ ભરત સ્વામી મૂકવા ગયા હતા। અને અત્યારે કાલે મારી વહુને ત્યાં પ્રસંગ છે, મારા ભાઈને ત્યાં જનોઈ છે, એટલે અમે બેંકમાં લેવા ગયા તો પાઉચ એકદમ હલકું હતું, અંદર જાણે કંઈ વજન જ ના હોય। પછી આવીને અમે જોયું તો અંદરથી 50-60-70% દાગીના બધા મારા ગાયબ હતા। પછી હું ને મારો દીકરો તરત ફરી બેંકમાં ગયા, ફરી બધું લોકર ચેક કર્યું તો અંદર કોઈ પ્રકારના દાગીના નહોતા। પછી અમે મેનેજરશ્રીને મળ્યા તો એમણે એવું કીધું કે આમાં અમે શું કરી શકીએ, આવું થાય નહીં, આમ નહીં। મેં કીધું થયું છે, થાય નહીં, નહીં થયું છે આ વસ્તુ। અને મેં કીધું હું અહીંથી ગઈ નથી, અહીંયા જ છું અને અહીંયા મૂકવા આવી હતી, અને આ દાગીના તો આટલા કંઈ રોજ કોઈ ઘરમાં રાખે નહીં, છતાં પણ માનતા જ નહોતા। પછી અમે એમને કીધું, એમની જોડે વાતચીત કરી, પછી મારા મિસ્ટરને બોલાયા અને એમણે બધી વાતચીત કરી છે અને આગળ પોલીસ કાર્યવાહીને બધું એ મારા મિસ્ટર અને મારા છોકરાઓ મળીને કરી રહ્યા છે। પણ મારા દાગીના SBI બેંક માંજલપુર બ્રાન્ચ લાલબાગ એમાંથી ગયા છે એ વાત 1001% સાચી છે। કેટલા દાગીના છે? મારા 50 તોલાના દાગીના ગયા છે, મારા 8 તોલાની બંગડીનો સેટ હતો, પછી મારા મિસ્ટરનું બ્રેસલેટ હતું, મારું બ્રેસલેટ, મારો બાજુબંધ, મારા પિયરથી આપેલા મને લગ્નમાં સેટ, એ મારા સાસરીનો સેટ, પ્લસ અમે દુબઈ ગયા હતા ત્યાંથી હું ઘણા બધા સેટ લાવી હતી, એ મારા બાળકોને બેઉને મારા પિયરમાંથી મારી મમ્મીએ આપેલી સોનાની ચેનો અને બીજી ઘણી નાની મોટી વસ્તુઓ મળીને 50 તોલા જેવું મારું સોનું ગયું છે અને એ બેંકમાંથી જ ગયું છે, એ બેંકવાલાઓની જ ભૂલ છે। શું નામ છે આપનું? મારું શીતલ ભરતસ્વામી। વસ્તુ એવી હતી કે કાલે બપોરે હું જસ્ટ ઘરે આવ્યો હતો એટલે મમ્મીએ મને બોલાવ્યો કે ભાઈ ડેડીએ દાગીનાનો બોક્સ જે છે એમાંથી કંઈક બીજું લાવ્યા છે, એટલે આપણે કદાચ બેંક પાછું જવું પડશે, બધું વાંધો નહીં। આપણે જે 12:30 જેવું ગયા હતા, 12:34 મારું રજીસ્ટર બુકમાં એન્ટ્રી છે, મેં જાતે કરી હતી, મમ્મીની સહી હતી, એટલે જ્યારે અમે ત્યાં બોક્સ ખોલ્યું ત્યાં અમને ખબર પડી કે આ દાગીના ઓછા છે, એટલે અમે કદાચ એવું લાગ્યું મમ્મીને કે કદાચ આપણે પાછા જઈએ, ડેડી લાવ્યો એમને ફરીથી ચેક કરીએ, ચકાસીએ એમાં જ ના રહી ગયો હોય। એમ કરતાં કરતાં ઘરે આવ્યા, એમનો બી રિસેસ SBIમાં રિસેસનો ટાઈમ થયો, મમ્મીને ખબર પડી કે આ બધું ઓછું થઈ ગયું છે, એટલે અમે પાછા અમે SBI બેંકમાં ગયા, આખું અમારું લોક ફંફોડ્યું, બધું જ ચેક કર્યું, એમાંથી એકે વસ્તુ કંઈક જે ગાયબ હતી એમાંથી કંઈ દેખાયું નથી, ખાલી જે નાના મોટા ચાંદીના વાસણો હતા એ જ દેખાયા। અમે મેનેજરને કમ્પ્લેન કરી કે ભાઈ આવો સીન થયો છે અને ડેફિનેટલી બેંકમાંથી જ થયો છે, કારણ કે મમ્મી ડેડી સિવાય કોઈને એક્સેસિબિલિટી છે નહીં, હું હોય મારો ભાઈ હોય કે મારી વાઈફ હોય કોઈને એક્સેસિબિલિટી નથી તો કોણ આવ્યું,
એમને એક્સેસિબિલિટી આખી રજિસ્ટ્રાર બુકની કઢાઈ, એમાં બી ખબર પડે કે સાત. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ગુજરાતભરના સમાચારોની અપડેટ માટે આપ જોતા રહો પાદર 24 ન્યૂઝ. અમે સત્ય બતાવીશું.